પ્રેમ ને બાડી ઉપજે પ્રેમના બીકાય રાજા પ્રજા જે રોચે શીશ દે લે જાય માનવી જીવનમાં કાર્યરત રહે છે અને જ્યાં સુધી એ કાર્યરત રહે છે ત્યાં સુધી એની શક્તિ જળવાઈ રહે છે એટલે કાર્ય કરવાથી કાર્ય કરવાની શક્તિ મળે આમ ખરેખર કાર્ય કરવું સહેલું છે આરામ કરવો અઘરો છે બીમાર માનવી પડે ને દે ડૉક્ટર ખબર પડે છે કે આ કેટલી મુશ્કેલ બાબત છે જીવન છે ત્યાં સુધી કાર્ય તો માનવી કરવાનું છે એક કાર્ય થાય છે પછી કાર્ય ભૂલી જાય પણ એના અંતે અનુભવ જે મળે છે એ અનુભવ સ્મૃતિમાં સંગ્રહી રહે છે અને અનુભવના અંતે એક સમ જ્ઞાન મળે છે એ જ્ઞાન સ્મૃતિમાં સંગ્રહી રહે છે અને એ જ્ઞાન પાછો હરણને ચડે અનુભવની કોઈ પણ જ્ઞાન અનુભવની સરળને જેની ચડે ને તેની સમજણ બને એટલે ભગવાન મહાવીર બે શબ્દો એને વાપર્યા છે એક તો જ્ઞાત સત્ય અને એક અનુભૂત સત્ય જ્ઞાત સત્ય એટલે સ્વામી વિવેકાનંદજી કહેતા કે તમે આખી જિંદગી સારામાં સારા વસ્ત્રો પહેર્યા ઉત્તમ પ્રકારના ભોજન કર્યા પણ એ જ ભોજન કોઈ સુધાતુર હોય ભૂખ્યો માંડવી હોય એને જમાડીને એ ભોજન કરતો એનો આનંદ તમે કેવી માણ્યો તમે પણ સારા વસ્ત્રો પહેર્યા જ આખી જિંદગી પણ શિયાળાની કડકડતી ઠંડી હોય ને ઉઘાડા હોતા હોય એવા વેધન માન્યો ને અડધી રાતે જઈને બ્લેન્કેટ કે ઓઢાડ્યા કોઈ નહીં માની લો કે આવું તમે જાણ્યું પછી પાટ પછી મિત્રો ભેગા થઈ ગયા બધા ભાવી સ્વભાવના બ્લેન્કેટ કરી ગયા પચાસ જેટલા અને અડધી રાતે નીકળી પડ્યા ઉઘાડા જે સૂતા છે ને એ એ જ એની લાયકાત છે એમ બ્લેન્કેટ ઉધાડીને તમે રવાના થાવ અને એ અનુભૂતિનો જે આનંદ થાય ને એના માટે શ્રદ્ધા રાખવાની કારણ કે અનુભૂત સત્ય છે અને બુદ્ધિ આપણે જેને ગણી છીએ ને એ તમે જે કંઈ કરતા હો ને એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતું એટલે માનવી યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્ટમ ઓફ યોર ઇનર કન્ડિશન અંદર જે છે ને એ બહાર પ્રવર્તિ એટલે પહેલી બાબત તો એ છે કે બાહ્ય પ્રવૃત્તિ છે એ આંતરિક અંદર જે છે ને એનું અભિવ્યક્તિ છે અને એ અભિવ્યક્તિ માટે આપણી વાત તો એ છે કે બુદ્ધિ પછી વિવેક શબ્દ એક ઉમેરવામાં એમ આવ્યો વિવેક બુદ્ધિ જાણીતો શબ્દ છે અને વિવેક બુદ્ધિ એટલે એ સત્ય શું છે અને અસત્ય શું છે એનું સ્પષ્ટ ચિત્ર તમારી સમક્ષ રજૂ કર્યું આનું નામ વિવેક નીર અને ક્ષીરનું ભેદ બતાવી કે એ સીને ઊંચો એક શબ્દ છે પ્રજ્ઞા શ્રી કૃષ્ણએ ગીતાજીમાં વાપર્યા શબ્દ પ્રજ્ઞા વાન

બુદ્ધિશાળી હોય ને ભૂલ કરે ને પરંતુ સ્વીકારી લે પાડે મૂર્ખમાન બુદ્ધિમાં બુદ્ધિમાનમાં ફેર એટલો જ હોય છે કે ઓલા સ્વીકારે જ નહીં ભૂલ કર્યા છતાં એનો બચાવ કરે મને ક્રોધ આવ્યો પણ આ કારણથી આવ્યો મેં આમ કર્યું પણ એની વાય આમ કર્યું બધાએ કરે છે તો આપણે શું વાંધો આમ આવી દલીલો થાય હવે પંકજભાઈની હું વાત કરતો તો એક શ્રદ્ધાંજલિ રૂપે મેં જે આપ્યું ને એમાં મેં કીધું ત્રણેય ભાઈઓ સાથે પંકજભાઈ મનરભાઈ નિર્મળભાઈ ત્રણેય ભાઈઓ અરે કાર્યક્રમો આપ્યા છે ત્રણેય આરે હોય એવાય મહુઆમાં પ્રસંગ બન્યો છે નિર્મળભાઈ અરે સોખડા હરિપ્રસાદ સ્વામીજીના કાર્યક્રમમાં હતો અને ન્યૂ જર્સીમાં પંકજભાઈ ને અમાર બેનો જ કાર્યક્રમ હતો પણ હું એ શ્રદ્ધાંજલિ માટે વિચાર કરતો ને ત્યાં મળી મેં એક છાપામાં શ્રદ્ધાંજલિનો લેખ વાંચ્યો એમાંથી વિગત સારી હતી ચરકડીને ભાઈઓ ભાઈઓને પછી એનું શિક્ષણને પણ એમાં એક વિધાન એવું હતું કે પારસી યુવતી અરે પ્રેમ લગ્ન કર્યા ફરીદા નામની યુવતી મને એટલી તો ખબર હતી કે મુસ્લિમ યુવતી અરે લગ્ન કર્યા એમના માતા માતોશ્રીને આ વાત પાછી પસંદ નહોતી એ હું જાણતો પંકજ ઉદાસના માતૃશ્રીને મળવા હું નવીન કાકા શક્તિદાન અને પંકજભાઈ જ્યારે હે જ ગયા હતા એમને ત્યાં રાજકોટમાં જે ઘર છે ને ત્યાં પણ પછી પાછો બીજો મેં લેખમાં છે રવિવારના નવ તો પછી ખબર પડી કે મુસ્લિમ યુવતી હતી એટલે હું માનતો એ હાર હતું પણ આમાં શું છે કે બુદ્ધિશાળી એટલે બુદ્ધિ જેનામાં છે એવું બુદ્ધિમાન એટલે જેને બુદ્ધિ નો અભિમાન છે એવું દાખલા તરીકે દુર્યોગન જાનામી ધર્મ નચમે જાનામી અધર્મ નચમે નિવૃત્તિ આમ કે છે જો ધર્મ શું છે હું જાણવું છું પણ હું આચરી હકતો નથી અધર્મ શું છે એ મને ખબર છે પણ હું છોડી શકતો નથી તો આ બુદ્ધિ માન છે બુદ્ધિ અભિમાન છે એટલે આજીવિકા રણનારા અને એમાં તો ઘણો મોટો વર્ગ આવી જાય શિક્ષકોને પ્રોફેસરો કલાકારો ને લેખકોને ઘણી બુદ્ધિથી જે પૈસા રડતા હોય એ બુદ્ધિ જીવી પણ એક શબ્દ જે છે ને એ બહુ પ્રચલિત નથી બુદ્ધિનિષ્ઠ બુદ્ધિનિષ્ઠ માણસો જે રહ્યા ને એની ખાસિયત હોય એને એની બુદ્ધિમાં નિષ્ઠા હોય અને એવી જ સામાન્ય બુદ્ધિમાં નિષ્ઠા હોય એને જ્યારે જીવનમાં એમ લાગે કે હું માનું છું એ બરોબર નથી પણ સામી વ્યક્તિ કે છે ને એ બરોબર એટલે એનું ઉદાહરણ હોય તો અર્જુન છે અર્જુન બુદ્ધિનિષ્ઠ હતો એ પોતે જે માનતો એને કહી દીધું કૃષ્ણ રક્તરંજિત સિંહાસન માંથી નથી સગા સંબંધીઓની હત્યા કરીને મારે નથી આ વૈભવ જોતો થતા જોતી સંન્યાસી બનીને ભેખ માંગીને ખાઈશ આવું બધું કે એટલે એને એની બુદ્ધિ જે મનમાં હતું એને અનુરૂપ દલીલું ગોતી કર્યું કૃષ્ણએ એ જયારે એને સમજાવ્યું પહેલા અધ્યાય થી શરૂઆત કરી સમજાવવાની અને અઢારમા માં ના અંતે લાગે એમ એમ હું કહું છું એટલે કહે કે આ તો એવું કઈ પણ નહીં યથા ઇચ્છસી તથા કોરો તને ઠીક લાગે એમ કર અને અર્જુન કહે છે પરિશ્યામી વચનમ તવ તમે કહેશો એમ કરીશ એમાં સંપૂર્ણ શરણાગતિ આવી સંપૂર્ણ શરણાગતિ એમાં જીવનની સાર્થકતા મેં વાત તો એટલા માટે કરી કે મને એમ થયું બુદ્ધિનિષ્ઠ તરીકે કે ભાઈ આ મને સમજણ છે એના કરતાં આ લેખ લખનારને કદાચ વધતું હોય છે વળી પાછું મને આ બીજો વાંચ્યો જ્યારે લેખ ત્યારે મને કન્ફર્મ થઈ ગયું કે ભાઈ હા મુસ્લિમ યુવતી હારે લગ્ન કર્યા અને મનરભાઈ આ બે ભાઈને એમ થયું કે પંકજભાઈ એટલા સ્વરમાં તો વિવેક તો એટલા બધા હતા એનો મને અનુભવ છે તમે ફોન કરો તો એ કે અરે સાહેબ મારે આપને ફોન કરવો જેના બદલે આપે કર્યું આગ વિવેક અને ન્યૂજર્સીમાં આમ મુંબઈ એક કાર્યક્રમમાં રામભાઈ કાગના કાર્યક્રમમાં હું ભી ખુદા હતા પંકજભાઈ હતો તો આ બે ભાઈઓને નવાઈ નો પાર ને જોઈને એની પહેલી જ નજરે એને પ્રેમ અને પંકજ ઉદાસ પ્રેમમાં પડી હતી એ આ ભાઈઓ નવાઈ ની વાત લાગે પણ એનો પ્રેમ હશે હાચો ખરેખર કારણ કે એને એના અબુજાન સમક્ષ જઈને રજૂઆત કરી પ્રેમને બાડી ઉપજે પ્રેમના હાટ બીકાય રાજા પ્રજા જે રોચે શીશ લઈ લે જાય જો લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન કબીર જ કહેતા હતા કે એ તો પ્રેમ કા કરે ખાલા કા કર ના શીશ કાટ ભૂંઈ ધરે ફીર પૈઠે માય ઇટ ઇઝ બેટર ટુ હેવ લવડ એન લોસ નેવર ટુ હેવ એટ ઓલ એટલે પંકજભાઈનો આવો પ્રેમ એને જઈને રજૂઆત કરી અને એની વિનમ્રતામાંથી અબુદાન ખૂબ જ થઈ ગયા એટલે આ યુવતી ફરીદા સાથે એના પ્રેમ લગ્ન થયા ને આટલા વર્ષનું એનું પ્રસન્ન દાંપત્ય એ અને બીજી મેં વાત પાછી કરી હતી કે ઉર્દુ ગઝલોમાં એના ઉચ્ચારોની જે સ્પષ્ટતા આવે છે ને જે આ ક્લેરિટી છે અને જોરદાર જે રજૂઆત થાય છે ને એ એનો યશ આને જાય છે એમ આ રજૂઆત મને એમ લાગ્યું પાછી કરવી ઠીક છે એટલે કરી આ બાર